प्रकरण नंबर छ वर्ग अने वर्गमूल एकदम सरल प्रकरण है बाड़को वर्ग अने वर्गमूल तो सौथी पहला आपणे वर्ग की चर्चा करिए वर्ग कोने कहेवाय तो के तेना माटे अहींया आपणने एक उदाहरण आपेलू छे चोरसनु क्षेत्रफळ बराबर बाजू गुणिया बाजू एटले के बाजूनो वर्ग आवा शब्द आपणे वापरता होय जोईए जो चोरसनी बाजू छे एक सेंटीमीटर होय तो चोरसनु क्षेत्रफळ थाय एक गुणिया एक बराबर एक जेने एकनो वर्ग कहेवाय सेम एवी ज वस्तु छे के जो चोरसनी बाजूनु माप बे सेंटीमीटर होय तो चोरसनु क्षेत्रफळ बराबर बे गुणिया बे बराबर चार जेने आपणे बेना वर्ग तरीके ओळखीए शुं ओळखीए बेना वर्ग तरीके तेवी ज रीते त्रण सेमी बाजूनु माप होय तो चोरसनु क्षेत्रफळ थाय नौ सेंटीमीटर स्क्वेर पांच सेंटीमीटर बाजूनु माप होय तो पच्चीस सेंटीमीटर स्क्वेर आठ सेंटीमीटर माप होय तो चौसठ सेंटीमीटर स्क्वेर एटले के क्षेत्रफळनु जे सूत्र छे ए गुणिया ए बराबर ए वर्ग तो आपणे अहींया विचारवानुं शुं छे आ वर्ग ए वर्ग तो तमे जोयुं हशे અહીં ખાસ જુઓ કે ચાર નવ પચીસ ચોસઠ અને તેના જેવી અન્ય સંખ્યાઓ જુઓ તો તે બધી જ સંખ્યાઓને આપણે પૂર્ણવર્ગ સંખ્યાઓથી ઓળખીએ છીએ કેનાથી ઓળખીએ છીએ પૂર્ણવર્ગ સંખ્યાઓ એક ચાર નવ સોળ પચીસ આ બધી જ સંખ્યાઓ છે કેવી સંખ્યાઓ છે વર્ગ સંખ્યાઓ છે અને એ કેવી રીતે મળે છે એ તમને ખ્યાલ છે અહીંયા તમને બીજું પણ બતાવેલું છે જુઓ છનો વર્ગ છનો वर्ग केटलो थाय छे छत्रीस शा माटे तो के छ गुणिया छ बराबर छत्रीस हवे आगळ आपणे चालीए तो आपणने एक कोष्टक बतावेलू छे जुओ पांच गुणिया पांच बराबर पच्चीस तो छ होय तो छ गुणिया छ बराबर छत्रीस सात गुणिया सात बराबर ओगणपचास आठ गुणिया आठ बराबर चौसठ नौ गुणिया नौ बराबर एकासी अने दस गुणिया दस बराबर सौ आ कोष्टक तमारे ટેક્સ્ટબુકની અંદર આપેલ છે તે પૂરું કરવાનું છે હવે ખાસ જોવાનું છે વર્ગ સંખ્યાના ગુણધર્મ છ પોઈન્ટ બે વર્ગ સંખ્યાઓના ગુણધર્મ તો આ વર્ગ સંખ્યાઓના ગુણધર્મ જાણવા માટે તમારે સૌથી પહેલાં શું કરવાનું છે તો કે આપેલ સંખ્યાઓ તમને આપેલી છે જુઓ સંખ્યા કેટલી આપેલી છે એકથી વીસ અને તેમના વર્ગ કરીને આપેલા છે વર્ગ સંખ્યાઓ આપેલી છે એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસાઠ નવનો વર્ગ એકાસી દસનો વર્ગ સો અગિયારનો વર્ગ એકસો એકવીસ બારનો વર્ગ એકસો ચુમ્માલીસ તેરનો વર્ગ એકસો ઓગણસિત્તેર ચૌદનો વર્ગ એકસો છન્નું પંદરનો વર્ગ એકસો પચીસ સોળનો વર્ગ બસો છપ્પન સત્તરનો વર્ગ બસો નેવાસી અઢારનો વર્ગ ત્રણસો ચોવીસ ઓગણીસનો વર્ગ ત્રણસો એકસાઠ વીસનો વર્ગ ચારસો તો અહીંયા તમે ખાસ જુઓ એકનો વર્ગ એક છે અગિયારનો વર્ગ એકસો એકવીસ છે એટલે અગિયારનો વર્ગ કરતાં એકમનો અંક કેટલો આવે છે એક મૂળ સંખ્યાના એકમનો અંક એક હોય તો તેના વર્ગનો પણ એકમનો અંક એક થશે તેવી જ રીતે નવ જુઓ નવ નવનો વર્ગ કેટલો થાય છે તો કે એકાસી એટલે કે એનો એકમનો અંક કેટલો છે એક ઓગણીસના વર્ગનો એકમનો અંક પણ કેટલો છે તો કે ત્રણસો એકસાઠ એટલે કે એક છે આવી જ રીતે બેનો વર્ગ ચાર બારનો વર્ગ એકસો ચુમ્માલીસ એટલે કે જે સંખ્યાના એકમનો અંક બે હોય તેના વર્ગ કરતાં તેના એકમનો અંક કેટલો થશે ચાર તેવી જ રીતે જે સંખ્યાના એકમનો અંક આઠ હશે કેટલા આઠ એકમનો અંક આઠ હશે તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક કેટલો થશે ચાર હવે જોઈએ જે સંખ્યાના એકમનો અંક ત્રણ હશે ત્રણ ત્રણ ખાસ જુઓ તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા વર્ગ સંખ્યાના એકમનો અંક પણ શું થશે નવ ત્રણ અને તેર અહીંયા જુઓ તો એની સાથે સાથે સાતને પકડો સાત સાત અને સત્તર સાત અને સત્તર
आ બંનેમાં એકમનો અંક 7 છે તો તેની વર્ગ સંખ્યાના એકમનો અંક કેટલો થાય છે 9 આ ખાસ તમારે નિરીક્ષણ કરવાનું છે એવી જ રીતે 6 5 અને 6 5 એકમનો અંક 5 હોય તો તેના વર્ગ સંખ્યાના એકમનો અંક પણ શું થશે 5 એકમનો અંક 6 હોય તો તેની વર્ગ સંખ્યાના એકમનો અંક પણ શું થશે 6 લાસ્ટમાં 10નો વર્ગ 100 20નો વર્ગ 400 તો અહીંયા ખાસ નિરીક્ષણ કરવાનું છે 10 સંખ્યા છે એમાં કેટલા શૂન્ય છે 1 તેના વર્ગ સંખ્યા કરીએ તો કેટલા શૂન્ય થઈ જાય છે 2 શૂન્ય તેવી જ રીતે 20નો વર્ગ કર્યો તો 400 20નો વર્ગ કરીએ છીએ તો શું મળે છે 400 20માં એકમનો અંક તરીકે 1 શૂન્ય છે તો વર્ગ સંખ્યામાં કેટલા શૂન્ય થઈ ગયા 2 શૂન્ય કેટલા શૂન્ય થઈ ગયા 2 શૂન્ય આ ખાસ કાળજી રાખવાની છે એટલે કે 0 1 4 5 6 અને 9 કેટલા આવે છે 0 1 4 5 6 અથવા તો 9 છે આ સિવાય બીજી સંખ્યા 2 3 7 અથવા તો 8 છે નહીં આ ખાસ તમારે જોવાનું છે હવે અહીંયા તમને 1 થી 50 સંખ્યાના વર્ગ કરીને આપેલા છે આ વર્ગ સંખ્યાઓ તમારે પાકી કરવાની છે તમને મોઢે આવડવી જોઈએ તમને કોઈ પૂછે કે 14નો વર્ગ કેટલો થાય તો તમારે ફટાક દઈને જવાબ આપવાનો છે 196 196 30નો વર્ગ કેટલો થાય તો તમારે ફટાક દઈને જવાબ આપવાનો છે 30નો વર્ગ 900 થાય 35નો વર્ગ કેટલો થાય તો કે 1225 અહીંયા જે કોષ્ટક આપેલું છે આ કોષ્ટકમાં આપેલી બધી જ સંખ્યાઓ છે તે વારંવાર ઉપયોગમાં આવતી હોવાથી તેના વર્ગ તમને આવડવા જરૂરી છે હવે નવું શીખીએ જુઓ આપણે જે હમણાં ચર્ચા કરેલી હતી કે વર્ગ સંખ્યાનો એકમનો અંક કેટલો છે 1 છે આ વર્ગ સંખ્યા એકમનો અંક કેટલો છે 1 છે તો તેના તે મૂળ સંખ્યા કે જેનો વર્ગ છે તે કઈ કઈ હોઈ શકે તો કે કાં તો 1 હોઈ શકે અથવા તો 9 એકમનો અંક 1 હોઈ શકે અથવા તો 9 1નો વર્ગ 1 9નો વર્ગ 81 11નો વર્ગ 121 19નો વર્ગ 361 21નો વર્ગ 441 તેવું જ એક બીજું કોષ્ટક આપેલું છે સંખ્યા 4 6 14 અને 16 તેના વર્ગ કરીને આપેલા છે તો 4નો વર્ગ કરીએ તો 16 એકમનો અંક 6 આવ્યો 6નો વર્ગ કરીએ તો 36 તેમાં એકમનો અંક 6 આવે છે 14નો વર્ગ કરીએ તો 196 એટલે કે આપેલ સંખ્યા 14 છે તેના એકમનો અંક 4 છે તો તેના વર્ગ સંખ્યાના એકમનો અંક કેટલો થશે 6 આ તમારે ખાસ યાદ રાખવાની છે કે જો એકમનો અંક 1 હોય તો તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક 1 થાય એકમનો અંક 9 હોય તો તેના વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક કેટલો થશે 1 થશે એકમનો અંક છે 4 હોય તો તેના વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક કેટલો થશે 6 થશે એકમનો અંક 5 હોય તો તેના વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક કેટલો મળશે 5 મળશે એકમનો અંક 6 હોય તો તેના વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક કેટલો મળશે 6 મળશે આ બધી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે હવે આપણે જે ચર્ચા કરેલી હતી 10નો વર્ગ અને 20નો વર્ગની તો એમાં ખાસ જુઓ 10નો વર્ગ કરવાનું આપણને કીધું છે તો 10માંના વર્ગમાં 1નો વર્ગ કેટલો થાય તો કે 1 શૂન્યના વર્ગમાં 1 શૂન્ય હોય તો 2 શૂન્ય મૂકી દેવાના 20નો વર્ગ કરવો હોય તો 2નો વર્ગ 4 અને 1 શૂન્ય છે એટલે 2 શૂન્ય 80નો વર્ગ કરેલો બતાવેલો છે આપણને 80નો વર્ગ તો 80ના વર્ગમાં 8નો વર્ગ 64 અને 1 શૂન્ય છે એનો વર્ગ કરીએ એટલે કેટલા શૂન્ય મળે 2 હવે નેક્સ્ટ નીચે ખાસ જુઓ અહીંયા નીચે ખાસ તમારે નિરીક્ષણ કરવાનું છે 100નો વર્ગ કર્યો તો 100ના વર્ગમાં પણ આપણે શું કરશું કે 100માં 1નો વર્ગ 1 અને કેટલા શૂન્ય છે 2 એ 2 શૂન્યનો વર્ગ કરીએ એટલે કેટલા શૂન્ય થાય 4 200 હોય તો બતાવ્યું જો 200નો વર્ગ શું દર્શાવેલું છે 40,000 દર્શાવેલું છે 700નો વર્ગ કર્યો તો 77,49 અને 2 શૂન્ય છે એના કેટલા મૂકી દીધા 4 શૂન્ય એટલે એનો જવાબ આવે 490,000 તેવી જ રીતે 900નો વર્ગ એટલે આવી કોઈ સંખ્યા હોય કે જેમાં શૂન્ય એકમના અંક તરીકે હોય તેના વર્ગ કરવા એકદમ
સરળ પડે છે. હવે તમારા માટે માત્ર માહિતી માટે છે કે કેટલીક રસપ્રદ પેટર્નો છે. તો અહીંયા જુઓ, ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળાની વાત છે. તો અહીંયા તમને આકૃતિઓ દર્શાવેલી છે. જુઓ, એક ફૂદડી દર્શાવે એટલે એક, ત્રણ ફૂદડી દર્શાવેલી ત્યાં ત્રણ આપી દીધું. પછી જુઓ, છ ફૂદડી, દસ ફૂદડી અને પંદર ફૂદડીની રચના પેટર્ન અહીંયા દર્શાવેલી છે. આ પેટર્ન છે એ ખાસ મહત્વની છે. હવે પછીના મુદ્દા માટે જોઈએ આપણે એનો પછીનો મુદ્દો. તો અહીંયા જુઓ કે એક ચોરસ લીધો, એક ચોરસ લીધેલો છે, ચાર ફૂદડીવાળો એક ચોરસ લીધેલો છે. જુઓ અહીંયા, તો તેમાં આગળની પેટર્ન મુજબ, આગળ જે હમણાં આપણે પેટર્ન જોઈ તે મુજબ છે, ફૂદડીને ડિવાઈડ કરીએ એક અને ત્રણના ભાગમાં. એક અને ત્રણ, એક વત્તા ત્રણ કેટલા થયા? ચાર. અને ચાર એટલે ખરેખર શું છે? તો કે બેનો વર્ગ, બેનો વર્ગ. તેવી જ રીતે એની બાજુની આ પેટર્ન જુઓ, તો તેની બાજુની પેટર્નમાં કેટલા કેટલી ફૂદડી છે? તો કે ત્રણ 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 ત્રણ, ત્રણ ફૂદડી છે. તો ત્રણ ત્રણ ફૂદડી વત્તા છ ફૂદડી એટલે બીજી પેટર્ન. ત્રણ ફૂદડી વત્તા છ ફૂદડી એટલે કેટલા થાય? નવ, ત્રણનો વર્ગ. હવે આ વાત આવે છે, ત્રણ વત્તા છ કર્યા છે. જુઓ, ખાસ ધ્યાન દો, ત્રણ વત્તા અહીંયા છ કરેલા છે. તો હવે આ છની વાત છે. તો અહીંયા જ્યારે ચાર ફૂદડીવાળો ચોરસ આપેલો હોય, ચાર ચાર ફૂદડીનો ચોરસ આપેલો હોય, તો તેમાંથી તમારે હવે શું અલગ કરવાનું થાય? છ બાકી વધે છે કેટલા? દસ. છ વત્તા દસ એટલે કુલ કેટલા ફૂદડી છે? સોળ, ચારનો વર્ગ. એકદમ સરળ પેટર્ન છે, માત્ર આપણી જાણકારી માટે છે. હવે મહત્વનું છે, બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ, બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ. તો પહેલાં આપણે લેશું એકનો વર્ગ એક, બેનો વર્ગ ચાર. બેનો વર્ગ ચાર એટલે એક અને ચાર, એક અને ચાર એની વચ્ચે કેટલી સંખ્યાઓ બાકી થઈ? તો કે બે અને ત્રણ. કેટલી સંખ્યા બાકી થઈ? બે અને ત્રણ. કુલ કેટલી સંખ્યાઓ બાકી છે? બે. ત્યાર પછી જોઈએ આપણે બે અને ત્રણ વચ્ચે, એટલે કે ચાર અને નવ. બેનો વર્ગ ચાર, ચાર અને નવ, ત્રણનો વર્ગ નવ. બેનો વર્ગ ચાર, ત્રણનો વર્ગ નવ, તેની વચ્ચે કેટલી સંખ્યાઓ છે? તો કે ચાર સંખ્યાઓ છે. જે કેટલી સંખ્યાઓ છે? ચાર સંખ્યાઓ છે. એક અને બેના વર્ગ, એકનો વર્ગ એક, બેનો વર્ગ ચાર, એની વચ્ચે બે સંખ્યાઓ હતી, બેનો વર્ગ ચાર, ત્રણનો વર્ગ નવ, એની વચ્ચે કેટલી સંખ્યાઓ છે? ચાર સંખ્યાઓ છે. હવે ત્યારબાદ આગળ વધીએ, ત્રણનો વર્ગ નવ અને ચારનો વર્ગ સોળ, તેમની વચ્ચે કેટલી સંખ્યાઓ છે? તો કે છ સંખ્યાઓ છે. કેટલી સંખ્યાઓ છે? છ સંખ્યાઓ છે, ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ ત્યારબાદ ચારનો વર્ગ સોળ, પાંચનો વર્ગ પચીસ, તેમની વચ્ચે કેટલી સંખ્યાઓ છે? તો કે આઠ સંખ્યાઓ છે. કેટલી સંખ્યાઓ છે? આઠ સંખ્યાઓ છે. આની એક સરળ મજાની બાદબાકી કરી અને એક સાદુરૂપ દ્વારા મેળવેલું છે. જો એ ખાસ તમને બતાવી દઉં, આપણે મૂળ સ્થાન ઉપર જ આવી જઈએ, આપણે ખાસ ત્યાં જ આવી જઈએ કે જો આપણે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એન અને એન પ્લસ વન માટે વિચારતા હોય તો ટુ એન પ્લસ વન, આ ટુ એન પ્લસ વનમાં ટુ એન છે શું છે? કે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યા છે. પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યા કેટલી હોય? ટુ એન. તો એનો આપણે ઉપયોગ કરીએ. અહીંયા ફરીથી અહીંયા જુઓ, એકનો વર્ગ એક એટલે આપણે એન તરીકે કોણ લીધું? એક. તો ટુ એનમાં મૂકો, ટુ એન, બે એકુ બે, કેટલી સંખ્યા મળી? બે. હવે બેનો વર્ગ ચાર, ચાર અને નવ વચ્ચે, તો બે ગુણ્યા બે કેટલા થાય? ચાર. વચ્ચે કેટલી સંખ્યા મળે? ચાર સંખ્યાઓ મળે. આવી રીતે સરળતાથી કેટલી સંખ્યાઓ મળે છે તેનું આપણે નિરીક્ષણ કરી શકાય. હવે તેનાથી પણ એક સરસ મજાનું એકી સંખ્યાનો સરવાળો, મજા આવે એવું છે બાળકો. એકી સંખ્યાનો સરવાળો બહુ જ મજા આવે એવું છે. એમાં સૌથી પહેલી એકી સંખ્યા કોણ? તો કે એક. એકનો વર્ગ એક. હવે બે એકી સંખ્યા લઈએ, એક વત્તા ત્રણ, તેનો સરવાળો કેટલો થાય? ચાર. એટલે ચાર છે એ શું છે પાછો? તો કે બેનો વર્ગ છે. હવે ત્રણ એકી સંખ્યાઓ લઈએ, એક વત્તા ત્રણ વત્તા પાંચ, તેનો સરવાળો તમે કરો તો કેટલો થશે? નવ. એ ખરેખર શું છે? તો કે ત્રણનો વર્ગ છે. હવે અહીંયા જુઓ, એકનો વર્ગ એક, બેનો વર્ગ ચાર, બેનો વર્ગ ચાર,
આ ચાર કેવી રીતે મળે? તો કે બે એ પ્રથમ એકી સંખ્યાઓના સરવાળાથી. ત્રણનો વર્ગ નવ. આ નવ કેવી રીતે મળે? તો કેટલી સંખ્યાઓ? ત્રણ સંખ્યાઓ, પ્રથમ ત્રણ એકી સંખ્યાઓ. તેવી જ રીતે પ્રથમ ચાર એકી સંખ્યાઓ તો ચારનો વર્ગ, પ્રથમ પાંચ એકી સંખ્યાઓ તો પાંચનો વર્ગ, પ્રથમ છ સંખ્યાઓ, પ્રથમ છ સંખ્યાઓ તો છનો વર્ગ, પ્રથમ સાત એકી સંખ્યાઓ તો સાતનો વર્ગ. આ એકદમ સરળ છે, સંખ્યાઓના સરવાળા કરવા એકદમ સરળ. હવે પછીનું છે, તમારે ખાસ યાદ રાખવાનું છે, મોઢે તમને આવડવું જોઈએ, યાદ રાખવાનું છે, ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. આપણને ખ્યાલ છે ત્રણનો વર્ગ કેટલો થાય? નવ. આ નવ છે એ કઈ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા? તો અહીંયા દર્શાવેલું છે ચાર વત્તા પાંચ. ચાર વત્તા પાંચ આ કેવી રીતે આવે છે? તો કે ચાર છે એટલે તો કે ત્રણનો વર્ગ માઇનસ એક ભાંગ્યા બે. બીજી ક્રમિક સંખ્યા મેળવવી હોય તો આપેલ સંખ્યાનો વર્ગ પ્લસ એક ભાંગ્યા બે. તો સેમ એવી જ રીતે આપણે જોઈએ પાંચનો વર્ગ કેટલો થાય? પચીસ. પચીસમાંથી એક જાય તો ચોવીસ. ચોવીસના અડધા કરો તો કેટલા મળે? બાર. તો અહીંયા જુઓ બાર આવી ગયા છે. એવી જ રીતે બીજી સંખ્યા પચીસ વત્તા એક, પચીસ વત્તા એક છેદમાં બે, પચીસને એક છવ્વીસ, છવ્વીસના અડધા કેટલા થાય? તેર. હવે તમને એવું કીધું હોય કે સાતના વર્ગ એટલે કે ઓગણપચાસને બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યામાં ડિવાઈડ કરો, તો ઓગણપચાસમાંથી તમે એક બાદ કરો તો કેટલા મળશે? ઓગણપચાસમાંથી એક જાય તો અડતાલીસ, અડતાલીસના અડધા કરો તો કેટલા મળશે? તો કે ચોવીસ. એવી જ રીતે ઓગણપચાસ પ્લસ એક કરો તો કેટલા થાય? પચાસ. એના અડધા કરો તો કેટલા મળે? પચીસ. એના અડધા કરીએ તો આપણને કેટલા મળે? તો કે પચીસ મળે. એટલે કે ચોવીસ વત્તા પચીસ બરાબર ઓગણપચાસ. એકદમ સરળ છે. તેવી રીતે હવે તમારે નવ, અગિયાર અને પંદરના વર્ગ માટે ક્રમિક સંખ્યાઓ કેવી રીતે મળે છે તેની ગણતરી કરી અને યાદ રાખવાનું છે. હવે બે ક્રમિક એકી અથવા તો બેકી સંખ્યાનો ગુણાકાર, બે ક્રમિક એકી અથવા તો બેકી સંખ્યાઓના ગુણાકાર. તો અહીંયા અવયવની રીત આવે છે, તફાવતની રીત આવે છે, જેને તફાવતની રીત પણ કહેવાય છે. કઈ રીત કહેવાય છે? તફાવતની રીત. તો હવે જુઓ અહીંયા અગિયાર ગુણ્યા તેર, અગિયાર ગુણ્યા તેર, ખાસ ધ્યાન રાખજો, અગિયાર ગુણ્યા તેર. તો અગિયાર અને તેર વચ્ચે એક સંખ્યા છે, કઈ છે? તો કે બાર. બારમાંથી એક બાદ કરો તો અગિયાર આવે અને બારમાં એક ઉમેરો તો શું આવશે? તેર આવશે. એટલે અહીંયા બાજુમાં તમને ગણતરી કરીને આપેલી છે. જુઓ બાર માઇનસ એક અને બાર પ્લસ એક. હવે આ બંને વચ્ચે ગુણાકાર છે, બંને વચ્ચે શું છે? ગુણાકાર. તો તફાવતની રીતે ગુણાકાર કરીએ તો બાર માઇનસ એક બાર પ્લસ એક, બાર માઇનસ એક ગુણ્યા બાર પ્લસ એક એટલે શું થાય? તો કે બારનો વર્ગ માઇનસ એક. બારનો વર્ગ એકસો ચુમ્માલીસ, એકસો ચુમ્માલીસમાંથી એક જાય તો એકસો તેતાલીસ. બે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર મેળવવાની એકદમ સરળ પદ્ધતિ છે. તેને તમને સૂત્ર સ્વરૂપે અહીંયા દર્શાવેલું છે, એ પ્લસ એક અને એ માઇનસ એક ઇઝ ઇક્વલ ટુ એ વર્ગ માઇનસ એક, એ વર્ગ માઇનસ એક. હવે પછીનું છે, એ પણ યાદ રાખવાનું છે, પૂર્ણ વર્ગ સંખ્યાઓની બીજી તરફ. એકનો વર્ગ એક કર્યો છે, અગિયારનો વર્ગ શું કર્યો છે? તો કે એકસો એકવીસ. તમે અહીંયા નિરીક્ષણ કરો એટલે સમજાઈ જશે. પહેલાં એક લખેલા છે, પછી એની નીચે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. જુઓ સરળતાથી, એકદમ સરળતાથી ક્રમ આપી દીધો, દેખાય છે અહીંયા? જુઓ, પણ સાથે સાથે બીજી હરોળમાં શું કરી દીધું? બીજી હરોળમાં અગિયારનો વર્ગ કર્યો, ત્યાં બીજી હરોળમાં શું કર્યું? બંને બાજુ એક એક લખ્યું, બંને બાજુ શું લખેલા છે? એક એક. હવે તેની નીચે ક્રમશઃ બે ત્રણ ચાર પછી સાત, બે ત્રણ ચાર અને શું મૂકી દીધું? સાત. આ શું મૂકેલું છે એ તમને કેવી રીતે ખ્યાલ આવશે? તો કે જુઓ, એક બે, બે ત્રણ, ત્રણ ચાર, ચાર પાંચ, સાત આઠ, સાત આઠ. ખાસ અહીંયા જુઓ, પછી ત્યાર પછીમાં પણ શું કરેલું છે? જુઓ
खास जोजो। त्यार पछीनी त्रीजी हरोळमां एक बे त्रण पछी शुं मूकी दीधुं छ मूक्या। शा माटे मूक्या छे छ? तो के एनी आ पछीना संख्यामां कोण आवे छे? सात आवे छे। कोण आवे छे? सात आवे छे। आ रीते आ एक एवी तरह छे के जे एक अग्यार एक सौ अग्यार अग्यार सौ अग्यार अग्यार हज़ार एक सौ अग्यार तेने वर्ग छे ए सरळताथी तमने याद रही सके। हवे जुओ सातनो वर्ग शुं आपेलो छे? तो के ओगणपचास आपेलो छे। तो सड़सठनो वर्ग चुम्मालीस नेवासी चुम्मालीस नेवासी। खास जुओ बाळको आ तमारे वारंवार तमे निरीक्षण करशो एटले तमने याद रही जशे। बे चोगड़ा आवे छे एक आठड़ो आवे छे नव एम नम रहीए छीए। छसो सड़सठनो वर्ग करिए तो त्रण चोगड़ा जुओ फोर 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 बे आठड़ा अठासी अने एक नवड़ो एकमनो अंक तो केटलो रहेशे? नव। कारण के मूळ संख्याने एकमनो अंक केटलो छे? सात। हवे त्यारबाद छ हज़ार छसो सड़सठ तो केटला छगड़ा छे? त्रण। एटला ज केटला मूकवाना? आठ मूकवाना। पण एनाथी एक वधारे केटला मूकी देवानो? चार। एटले चार चोगड़ा त्रण आठड़ा अने एक नवड़ो। तेवी ज रीते नीचेनी बे संख्याओनुं पण तमे निरीक्षण करी अने सरळताथी याद करी शको छो।